જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હું છું શાસ્ત્રી મહેશભાઈ કનેરાલ ભટ્ટ અને આપ નિહાળી રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આજનું પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી આપતા પહેલા 25મી મે થી બુધની ચાલ બદલાશે એટલે એ વિષય ઉપર આપણે વાત કરીશું. જી હા, 25મી મે થી બુધ ગ્રહની ચાલ બદલાવા જઈ રહી છે, જેથી કર્ક તેમજ મીન રાશિના જાતકોએ વધારે સાચવવું પડે એમ છે. આ બુધની જે ચાલ બદલાઈ રહી છે એ વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિને ફાયદો કરાવશે. જી હા, બુધની જે ચાલ બદલાઈ છે તે વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોને લાભ કરાવશે, જ્યારે મેષ, મિથુન, તુલા, ધન અને કુંભ રાશિના જાતકોને મધ્યમ પ્રભાવ આપશે. જી હા, એમને મધ્યમ પ્રભાવ રહેશે, નહીં બહુ સારું કે નહીં બહુ ખરાબ. પણ અશુભ ફળ કર્ક અને મીન રાશિના જાતકોને મળી શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પણ આ એક સામાન્ય જ્યોતિષની બાબત છે. આ બુધ ગ્રહ તમારી કુંડલીની અંદર કયા ભાવની અંદર બેઠો છે, કયા ઘરની અંદર બેઠો છે, દ્રષ્ટિની ઉપર કોની પડે છે એ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવશે. માટે ગભરાવાની જરૂર નથી. પણ બુધ 25મી મે રાશિ બદલી રહ્યો છે, એની ચાલ બદલાઈ રહી છે. તો હવે વાત કરીશું આજના પંચાંગની. જો આજના પંચાંગની વાત કરીએ તો આજે છે 25મી મે 2021 અને વાર છે મંગળવાર. મહિનો ચાલી રહ્યો છે વૈશાખ મહિનો, સુદ પક્ષ છે અને સુદ પક્ષની 14મી તિથિ એટલે કે 14 તિથિ આજે છે. આજનો સૂર્યોદય સવારે 5:58 થશે અને આજનો સૂર્યાસ્ત સાંજે 7:13 થશે. આજની તિથિની વાત કરીએ તો આજે 14 તિથિ છે, જે રાત્રિના 8:29 સુધીની રહેશે અને ત્યાર પછીથી પૂનમની શરૂઆત થઈ જશે. નક્ષત્રની વાત કરીએ તો સ્વાતિ નક્ષત્ર છે, જે પૂર્ણતઃ રહેશે અને ત્યારબાદ વિશાખા નક્ષત્રની શરૂઆત થઈ જશે. જો આજની રાશિની વાત કરીએ તો આજની ચંદ્ર રાશિ છે તુલા, જે 10:55 રાત્રિ સુધી રહેશે અને ત્યારબાદ વૃશ્ચિક રાશિની શરૂઆત થઈ જશે. જી હા, રાત્રિના 10:55 સુધી તુલા રાશિ અને ત્યારબાદ વૃશ્ચિક રાશિની શરૂઆત થશે. સૂર્ય રાશિ રહેશે વૃષભ, ઋતુ ચાલી રહી છે વસંત, આયન છે ઉત્તરાયણ, વિક્રમ સંવત છે 2077. તો આ તો આજનું પંચાંગ. હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની. તો સૌપ્રથમ મેષ રાશિ. રમત ગમત તથા આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે. રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીય તથા સત્યતા ચકાસી લેજો. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટેનો અનુકૂળ દિવસ. આપના માટે આજના ઉપાય. જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારી વિત્તીય આય પ્રાપ્ત કરવા માટે મદિરાપાન અને માંસાહારનો ત્યાગ કરો. ત્યારબાદ વૃષભ રાશિ. જો વૃષભ રાશિની વાત કરીએ, અપાર ઉર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે. તમે તમારી સામે આવનારી કોઈ પણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. કોઈની સલાહ લીધા વગર તમે આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આપના માટે આજના ઉપાય. જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આધ્યાત્મિકતામાં રુચિ રાખવી અને ઈશ્વર અથવા ઉચ્ચ શક્તિ અથવા તો ભાગ્યમાં વિશ્વાસ રાખવાથી અને દાન કાર્યમાં સંમેલન મેળવવાથી શનિની સકારાત્મક જીવનતામાં વૃદ્ધિ થશે. જી હા, શનિગ્રહમાં વૃદ્ધિ થશે. ત્યારબાદ મિથુન રાશિ. મિત્ર તરફથી પ્રશંસા, ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે. આવું થવાનું કારણ એ છે કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે, જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે. જો તમે યાત્રા પર જવાના હો તો પોતાની કિંમતી સામાનનું ધ્યાન રાખો, કેમ કે તે ચોરી થવાની શક્યતા છે. આપણા માટે આજના ઉપાય. એક સફળ વ્યવસાયી બનવા માટે લોટની ગોળીઓ બનાવી એમની વચ્ચે ગોળ મૂકો અને આ લોટ ગોળની ગોળીઓ ગાયને ખવડાવો. ત્યારબાદ કર્ક રાશિ. જો કર્ક રાશિની વાત કરીએ તો તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. તમારું ધન ક્યાં ખર્ચાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે, નહીંતર આવનાર સમયમાં તમને તકલીફ થઈ શકે એમ છે. આપના માટે આજના ઉપાય. જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે
તો ગણેશ મંદિરમાં દુર્વાનું દાન કરવું અને નાણાકીય જીવનને સારું બનાવવું. ત્યારબાદ સિંહ રાશિ, સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા પૈસા તમારા જ કામમાં આવશે જ્યારે તમે એને સંચિત કરો. આ વાત તમારે એટલી સારી રીતે સમજવી જરૂરી છે, કારણ કે પાછળથી પછતાશો તો વારો પાછો આવવાનો નથી. તમે જેમની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મૂકશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પરિવારમાં સભ્યો વચ્ચે ખુશી વધારવા માટે નિયમિત રૂપે શિવલિંગ ઉપર પાણી ચડાવો. ત્યારબાદ કન્યા રાશિ, હસતા રહો, કેમ કે તમારી સમસ્યાનું મારણ એ જ છે. જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો. તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ જ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પ્રેમ જીવનમાં બધી બાધાઓને દૂર કરવા માટે વહેતા પાણીમાં આખી હળદર પ્રવાહિત કરો. ત્યારબાદ તુલા રાશિ, તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. જે લોકો વધુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈક નજદીકી દ્વારા સલાહ મળી શકે છે, જેના દ્વારા તમને આર્થિક લાભ થવાની શક્યતા છે. ખુશખુશાલ, ઉર્જાભર, પ્રેમાળ મૂળ તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરે તો પોતાના વ્યક્તિગત દેવ દેવીની મૂર્તિ શીશાથી બનેલી હોવી જોઈએ, એની પૂજા કરો અને એ કરવાથી નોકરી વ્યવસાયમાં તમને વધારો મળવાની સંભાવનાઓ વર્તાય રહી છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ, સ્વાસ્થ્ય સારું રહેશે. કેટલીક બાકી રહેલા મુદ્દાઓ વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ગુમરાયા કરશે. અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે. તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કંઈક બાબત તમારે હાથ ધરવી એની મીઠી મૂંઝવણ તમને થશે. આપના માટે આજના ઉપાય, નાની કન્યાઓને લાલ ચૂડી અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થશે. ત્યારબાદ ધનરાશિ, તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈક કારણસર તમારા પૈસા ખર્ચાઈ જઈ શકે છે, જેના લીધે તમે પરેશાન થઈ શકો છો. સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. આજના અદ્ભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા રોષો આજે અદૃશ્ય થઈ શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મીઠું ભાત આપવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ત્યારબાદ મકર રાશિ, નફરતની લાગણીઓ મોંઘી પુરવાર થઈ શકે છે. તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરશે, બલકે તમારી વિવેક બુદ્ધિને પણ મંદ કરશે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરશે. તમે પ્રવાસ કરવાના, ખર્ચ કરવાના મૂડમાં હશો, પણ જો એવું કરશો તો તમે પાછળથી દિલગીરી અનુભવશો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારા સ્વાસ્થ્યનો લાભ પુનઃપ્રાપ્ત કરવા માટે અડદની દાળ, કાળા તલ અને નારિયેળને વહેતા પાણીમાં અર્પિત કરો. ત્યારબાદ કુંભ રાશિ, જો કુંભ રાશિની વાત કરીએ તો તમારામાંની ઉચ્ચ ઉર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. આજે કોઈક લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે. તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો. તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો. આપના માટે આજના ઉપાય, સારી આર્થિક સ્થિતિ સાચવવા માટે બહાર જતા પહેલા કપાળ ઉપર હળદર અથવા તો કેસરનો લેપ લગાવો. ત્યારબાદ મીન રાશિ, સામાજિકપણે હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે. તમારા આશ્ચર્ય વચ્ચે તમારો ભય તમારી મદદે આવશે. તમારે સહકાર આપી એકબીજાના સહયોગમાં કામ કરી એકમેકને ખુશ કરવાના રહેશે. આપના માટે આજના ઉપાય, સારા સ્વાસ્થ્ય માટે ગરીબ અને જરૂરિયાતમંદ છાત્રોને પેન્સિલ, નોટબુક ઇત્યાદિ જેવી વસ્તુઓ વિતરિત કરો. થતું આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.